આંદોલન જે રીતે ચલાવાઈ રહ્યું છે એ ખૂબ જ કમનસીબ બાબત છે. આપ બધા જાણો છો એ પ્રમાણે 6 થી 7 વખત ભારતના કૃષિ મંત્રી આદરણીય તોમર સાહેબે ખૂબ ધૈર્યપૂર્વક ખેડૂત આગેવાનોની સાથે બેઠક કરી, ખૂબ જ ધીરજથી અને ખૂબ જ સંવેદનશીલતા સાથે સરકારે ખેડૂત આગેવાનોને સાંભળવા માટેનો નમ્ર અને પ્રમાણિક પ્રયાસ કરેલો છે. એક મીટિંગ હું આપ સૌને યાદ કરાવું, ઓછામાં ઓછી 7 કલાક ચાલી સતત. આવા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સરકાર જ્યારે ખેડૂતોના પ્રશ્નોને સાંભળવા માટેની તૈયારી હોય અને સાંભળીને એમની સાચી સમસ્યાનું નિદાન કરી એનો ઉકેલ લાવવા માટેના પણ પ્રયાસો શરૂ કરેલા હોય, ત્યારે આંદોલનની જે પ્રકારે ગતિવિધિઓ છે એમાંથી દેશના ખેડૂતો બહાર આવે એવી એક નમ્ર અપીલ હું પણ કરું છું. મિત્રો, આપ સૌના માધ્યમથી દેશના ખેડૂતોને એક નમ્ર મેસેજ આપવા માગું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યાર પછી ખેડૂતોની આવક એ શબ્દ કૃષિ નીતિ સાથે પહેલી વખત જોડાણો, ત્યાં સુધી આ આવકવાળો વિષય જ નહોતો. આપણી સંપૂર્ણ કૃષિ નીતિ ઉત્પાદન કેન્દ્રિત હતી. આદરણીય મોદીજીએ આ નીતિમાં ઉત્પાદકતાની સાથે સાથે આવકને પણ જોડવાનો પ્રયાસ કર્યો અને ખેડૂતોની આવકને બમણી કરવા માટેનો લક્ષ્યાંક પોતાની સરકાર સામે જ રાખ્યો. એને લગતા વિવિધ પગલાઓ, યોજનાઓ, એનાથી પણ આપ સૌ માહિતગારો છો અને ખેડૂતો પણ માહિતગાર છે. જે વડાપ્રધાને દેશના ખેડૂતોના ખાતામાં 95,000 કરોડ રૂપિયા નગદ જમા કરાવ્યા છે, એ વડાપ્રધાન ખેડૂતોનું હિત કેવી રીતે અવરોધી શકે? મારી ખેડૂતોને નમ્ર અપીલ છે કે નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખો. એમણે બનાવેલા કાયદાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન જવાની સંભાવના નથી. હું આ ડિબેટો સાંભળતો હોઉં છું. એક વખતની ડિબેટને મારે આપ સૌની સાથે શેર કરવી છે. કોમોડિટીને લગતો જે કાયદો છે એની ચર્ચામાં ભાગ લેતા આગેવાનોએ એવું નિવેદન કર્યું કે આ કાયદાને કારણે ખરીદી ઉપરના નિયંત્રણો હટી જશે, બેફામ સ્ટોક કરવા માટેના અધિકારો મળી જશે, ખેડૂતોની જણસ એક જગ્યાએ કેન્દ્રિત થઈ જશે અને પછી ખૂબ મોટી નફાખોરી સાથે ગ્રાહકોને મોંઘા ભાવે આ ચીજો પકડાવવામાં આવશે, આવી દલીલ કરવામાં આવતી હતી. હું એને બીજી રીતે આપ સૌની સાથે શેર કરવા માગું છું કે ખેડૂતોની ચીજોના ક્યારેય પણ ભાવમાં વધારો થયો હોય કોઈ પણ કારણોસર, અત્યારે આપણે કારણોમાં ન જઈએ, હમણાં જ ડુંગળીના ભાવમાં વધારો થયો હતો, વચ્ચે દાળના ભાવમાં વધારો થયો હતો અને એના આપણે સાક્ષી છીએ, પણ જ્યારે જ્યારે કોઈ પણ ખેત પેદાશના ભાવોમાં વધારો થાય ત્યારે કોઈ દિવસ ખેડૂત આગેવાનો અથવા તો ખેડૂત સંગઠનોએ એ મુદ્દા ઉપર વિરોધ કરવાનું મુનાસિબ માન્યું નથી. આ વખતના આ કાર્યક્રમમાં આ વિરોધાભાસ આવે છે, એટલે મને એવું લાગે છે કે ખેડૂતોને કહેવું છે કંઈક, અથવા તો ખેડૂતોના માધ્યમથી બીજું કહેવાવાળા મેદાનમાં છે એવું સ્પષ્ટ દેખાય છે. આવા માહોલમાં દેશના ખેડૂતોની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને દેશ અને દુનિયાની આંતરરાષ્ટ્રીય માર્કેટિંગની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની અંદર ખેડૂતોની અને ખેડૂત વિજ્ઞાનીઓની તપશ્ચર્યાને કારણે ઉત્પાદનની અંદર આવેલા અભૂતપૂર્વ ઉછાળાને ધ્યાનમાં રાખીને એને નિયંત્રિત કરવા માટેના જે નવા કાયદાઓ લાવ્યા છે એનો અમલ થવા સુધીની રાહ ખેડૂતોએ જોવાની જરૂર છે. એનો અમલ થયા પછી
અનુભવના અંતે એમ લાગે કે આનાથી ને નુકસાન થાય છે તો જરૂર ત્યારે સરકારને વિચારણા માટે આપણે આગ્રહ કરી શકીએ. ધન્યવાદ. Thank you.